HNGU ની પરીક્ષા માટે SMS દ્વારા સ્ટુડન્ટ્સને પોતાની લોગિન ડિટેલ્સ, URL અને હેલ્પલાઇન નંબર SMS કરવામાં આવશે. એને પોતાનો એનરોલમેન્ટ નંબર જે SMS દ્વારા મળશે એ અહીંયા એન્ટર કરવાનો રહેશે. એનરોલમેન્ટ નંબર નાખ્યા પછી નેક્સ્ટ સ્ક્રીન એની પાસવર્ડ માટેની હશે, જે અહીંયા પાસવર્ડ નાખવાનો રહેશે. પાસવર્ડ નાખ્યા પછી લોગિન કરશે એટલે એને પોતાનું ડેશબોર્ડ દેખાશે. ડેશબોર્ડ માં પોતાની પર્સનલ ડિટેલ્સ જેમ કે નામ, ઈમેલ, એનરોલમેન્ટ નંબર અને કયા પ્રોગ્રામ માટે એને એનરોલ કર્યું છે એ પોતાની માય ડિટેલ્સ ના સેક્શન માં ડિસ્પ્લે થશે. નીચે માય એક્ઝામ લિસ્ટ માં જેટલી બી એક્ઝામ માટે એ પર્ટિક્યુલર સ્ટુડન્ટ્સ ને એનરોલ કરવામાં આવ્યો છે એ લિસ્ટ અહીંયા બતાવશે. હવે પર્ટિક્યુલર એક એક્ઝામ ના સેક્શન માં એ એક્ઝામ ની ડિટેલ્સ જેમ કે સ્ટાર્ટિંગ ડેટ, એક્ઝામ ની સ્ટાર્ટિંગ ટાઈમ અને એન્ડિંગ ટાઈમ અને પોતાનો એ એક્ઝામનો ડ્યુરેશન, ટોટલ ડ્યુરેશન એ ડિસ્પ્લે થશે. હવે એટ અ પર્ટિક્યુલર મોમેન્ટ જેટલી બી એક્ઝામ લાઈવ હશે એ લાઈવ એક્ઝામમાં નીચે ગ્રીન કલરનું કન્ટિન્યુ કરીને બટન આપશે, જેથી ક્લિક કરીને એક્ઝામ એ ટાઈમ પર એ આપી શકે. જેમ કન્ટિન્યુ પર ક્લિક કરશે એવી રીતના નેક્સ્ટ સ્ક્રીન એની ઇન્સ્ટ્રક્શનની હશે, જ્યાં એક્ઝામ રિલેટેડ જેટલા બી ઇન્સ્ટ્રક્શન્સ હશે ત્યાં ડિસ્પ્લે થશે. એ વાંચીને એને આઈ અગ્રી ચેકબોક્સ પર ચેક કરી અને સ્ટાર્ટ એક્ઝામ પર ક્લિક કરશે એટલે એની એક્ઝામ સ્ટાર્ટ થશે. હવે એક્ઝામ સ્ટાર્ટ થશે ત્યારે એને આવી સ્ક્રીન કંઈક દેખાશે, જેમાં ઉપર રિમેનિંગ ટાઈમ એનું કાઉન્ટડાઉન ચાલુ હશે. ઉપર પોતાની ડિટેલ્સમાં નામ અને એનરોલમેન્ટ નંબર લખેલો હશે. રાઇટ પેનલમાં ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન્સ જે 70 હશે એ ટોટલ નંબર ઓફ ક્વેશ્ચન્સ ડિસ્પ્લે થશે. લેફ્ટ સાઈડ પર ક્વેશ્ચન ડિસ્પ્લે થશે અને એના MCQમાં 4 ઓપ્શન્સ લખેલા હશે. હવે સ્ટુડન્ટ્સ જ્યારે બી એક કોઈ બી પર્ટિક્યુલર ક્વેશ્ચનને અટેન્ડ કરશે તો એ રાઇટ પેનલમાં ગ્રીન થઈ જશે. અને ક્વેશ્ચન પર નેવિગેશન અમે આપ્યું છે, જેમાં સ્ટુડન્ટ્સ એક ક્વેશ્ચનથી બીજા ક્વેશ્ચન પર નેવિગેટ કરીને એને આન્સર આપવા જઈ શકે અને ત્યાંથી બી પાછો ક્વેશ્ચન નંબર 1 ઉપર નેવિગેટ કરીને આવીને પાછો આન્સર આપી શકશે. ત્યારબાદ જેવું સેવ એન્ડ નેક્સ્ટ કરીએ એટલે એ પર્ટિક્યુલર ક્વેશ્ચન સેવ થઈ જશે અને એનો કલર ગ્રીન થઈ જશે. લાસ્ટ ક્વેશ્ચન અટેન્ડ કર્યા બાદ એ એક્ઝામને સબમિટ કરશે એટલે એને આવી સ્ક્રીન દેખાશે. અને ડ્યુરિંગ એક્ઝામ સ્ટુડન્ટ્સ ડાયરેક્ટલી બી સબમિટ એક્ઝામ કરી શકે છે. એનું આ રેડ કલરનું ઉપર ટોપ રાઇટ કોર્નરમાં બટન આપ્યું છે એ થશે. પછી સબમિટ બટન પર સબમિટ કર્યા પછી એને આ સ્ક્રીન દેખાશે કે સબમિટેડ સક્સેસફુલી, પ્લીઝ કોન્ટેક્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિઝલ્ટ્સ. એને નેક્સ્ટ એક્ઝામ અગર જો એ જ ટાઈમ ડ્યુરેશનમાં આગળ હોય તો એને નેવિગેટ કરવું પડશે હોમ પેજ ઉપર, અથવા એ ડાયરેક્ટલી બ્રાઉઝરને ક્લોઝ બી કરી શકે છે અને રીલોગિન બી કરી શકે છે. સ્ટુડન્ટ્સને કોઈ ટેકનિકલ ડિફિકલ્ટીઝ પડતી હોય એક્ઝામ વખતે તો એ SMS દ્વારા જે હેલ્પલાઇન નંબર આપવામાં આવશે એના પર એને કોલ કરવાનો રહેશે.